આ મોટીને પૂછો આ તમારા સસરા નાના સપના માં
તો વાત જ ના કર મંગળા ગૌરી
આ ગયા મહિને આપણા આશા ને અમર ની મેરેજ એનિવર્સરી લગ્ન ની તિથિ, તો આશા ઓવે અમર ને કહ્યું, અમર મને મોંઘામાં મોંઘી જગ્યાએ લઈ જાઓ. તો તને ખબર છે આપણો અમરિયો ક્યાં લઈ ગયો? ડુંગળી ની લારી ઉપર. એને એમ કે આનાથી મોંઘી જગ્યા કોઈ બીજી હશે. ભવિષ્યમાં વધારે ભાવ આવશે, કારણ કે ત્યાં ટાટા વાળા નવો પાવર હાઉસ નાખવાના છે. એટલા માટે જાઓ જાઓ, તમે અંદર જઈને આરામ કરો, જાઓ.
કહેવાય કે કનિયો આવ્યો છે હું કે છે ભાભી બંગલો તો વેચક છે વોટ પડી જાય ને એવો ફ્લેટ છે હો એટલે વોટ તો ભલે પડે પણ તું કાં પડ્યો એટલે આ સબ પાણી લાવજો જો કોણ આવ્યું છે આ કમરે હું વિટાળું છું સુયાળી નું કામ કરે છું રોજ રાતે મને કોપતો જોઈએ તો તારે મારો નંબર આપી દેવો જોઈએ ચંદ્ર પર કે પછી મંગળ પર
સ્વાતી આ મારા માટે રોજ ગજરો લઈને આવે છે.
અને હું તો આખો દિવસ ઘરમાં જ હોઉં છું. ગજરો પહેરીને શું કરું? તું બહાર જાય છે ને એટલે તને શોભે. સ્વાતિ ચાલ. અશોક અહીંયા એક વાત કરવી છે. બસ તો છો કાલે પાર્ટીમાં બહુ મજા આવી ગઈ હો. અને એમાં આ તમારા સસરાએ શું ઝાપટ્યું છે, શું ઝાપટ્યું છે. અંતે મારે કેવું પડ્યું, અન્ન એ દેવતા કહેવાય. આની જેમ દુશ્મની જેમ તૂટી ન પડો. ના ના, પણ આ કૌશિક માને કોણ? રાતે ત્રણ વાર ઉઠ્યા. પછી તમે કહી દીધું, એક કામ કરો, તમારી પથારી પાછું મત કરો. પણ જે હોય તો કાલે પાર્ટીમાં આવી બહુ મજા. મજા તો ઠીક, પણ બજેટ ડામાડોળ થઈ ગયો એનું શું? હા, જોકે પેલી સ્વાતિને પેટમાં એક ચૂકા દીધું. કઈ વાંધો નહીં, તમે રાજી થયા ને એટલે બસ. પણ હું શું કહું છું, આ મમ્મીનો પગ બહુ દુખે છે, રોજ એમના પગે માલિશ કરી દઉં છું. કહું છું આશા ગોરી, પગ તો અમારો પણ દુખે છે, ક્યારે અમારા પગે પણ માલિશ કરીએ? શું તમે પણ, હું કહેતી હતી કે મમ્મીને કોઈ મોટા સ્પેશિયાલિસ્ટને બતાવ્યા તો. હા, કેમ નહીં આશા, કઈ વખતે મમ્મી બીમાર પડી ગઈ તો બધો ખર્ચો રાજુઈ કરો. આ વખતે મારો આરો આવે કે નહીં? અને તું જાણે છે ને કે લોનનો કેટલો મોટો હપ્તો કપાય છે મારી સેલરીમાંથી. છેલ્લા 3 મહિનાથી હું તારા માટે કશું લાવી શક્યો છું? અરે મેં માંગ્યું પણ ક્યાં છે? આ તો મમ્મીની તબિયતનો સવાલ છે એટલે કહું છું. હા, મને પણ એ વાતનો ખ્યાલ છે, પણ આ તો આશા ગડબડ એક બીમારી છે ને કે જેનો કોઈ ઈલાજ નથી. શું કહેતો તું મોટો? કઈ નહીં, કહેતા હતા કે તમને પગ બહુ દુખે છે ને એટલે આપણે કોઈ મોટા સ્પેશિયાલિસ્ટને બતાવીશું. અરે મારો પગ ગયો વસાણમાં. ના ના, કહું છું કાલે આ જમણવારનો ભૂટ્ટો મેં ખર્ચો કરી કાઢ્યો. કા કઈ વાંધો નહીં, બંને ભાઈઓ વેચી લેશ. હવે મોટો આપો કે નાનકો, ટૂંકમાં ઘર તો આપવું જ ખાલી થાય છે ને. અને મને ખબર છે કે આ મોટાનો પગાર અત્યારે કેટલો ઓછો છે, એનો હાથ જરા ભીડમાં છે. તો આ વાળા હું મેં મોટો ખર્ચો કરી નાખ્યો હરકમાં દૂરી. કઈ વાંધો નહીં, બધા કેટલા રાજી થઈને ગયા. હા, પણ પેલી સ્વાતિ, સ્વાતિ બગડે એનું શું? નહીં નહીં, નાની છે, સમજી જશે. ભલા હું એટલું નથી સમજતી કે તો બંને જણા કમાય છે. વાલીને ફરવું છે મોટરમાં અને પેટ્રોલ એટલું અડધું કરવું છે વાલીને. એ તો બંને જણા કમાય છે અને અભોરાનો પગાર આ રાજ્ય કરતાં કેટલો ઓછો છે. છતાં પણ એ દરેક બાબતમાં ઘરમાં અડધો ભાગ આપે છે ને. હા, થોડો વહેલા મળો. હા, પણ મને એક વાતનો વિચાર આવે છે કે આ અમૂળો રાજ્યને કંઈ સમજાવતો પણ એ છે જ મનના મોડા. દરેક બાબતમાં મનમાં ધૂંધવાયા કરે છે અને પછી બધો ગુસ્સો મારા પર કાઢે છે. બિલકુલ, આ બિલકુલ તારા સસરા પર ગયો છે. એ ડોસાએ આખી જિંદગી મારી અને આમ જ પત્તર ખાંડી છે. શું પત્તર ખાંડી? ના ના, મેં તારી શું પત્તર ખાંડી? અને ખાંડી તે છતાંય તું 40 વર્ષથી મારા પડખામાં પડી રહી છે ને. થાય શું ડોસા, ખટ્ટી ગાડીમાં ચડી ગયા હોય પછી ચાલુ ગાડી ભૂસકો મારવાની હિંમત કોઈ ભાગ્યે સ્ત્રી કરે? પણ ડોબી ચેન તો ખેંચાય ને. અસે ડોસા, પડ્યું પાનું નિભાવી લીધું. હા, તમે પાનું નિભાવ્યું, મેં આખે આખું ઝાડ નિભાવી લીધું. બાપાએ આંબો કહીને મોકલ્યું તું ને નીકળ્યું બાવળ ઠૂઠું. આની હારે ધડ કરવામાં કોઈ મારે નથી. હાલ અંદર હાલ. પપ્પા, તમારે માટે ચા બનાવ. બહુ દીકરા, તમે બનાવતા હોસ તો તમારા હાથની ચાય પીશ, બાકી આ ડોસીના હાથનું તો પાણી ન પીવું. એ લગન પહેલા તો કેવા મારી પાછળ આમ લગતું થઈને ફરતા હતા. મેં પરણતી વખતે તને કહી દીધું હતું કે મને પરણેલી સ્ત્રીમાં જરાય રસ નથી. સ્ત્રીઓનું પણ જબરું છે, સુખેથી જીવવાય ના દે અને ઉપરથી પાછા કડવા ચોથ કરે છે એટલે સુખેથી મરવાય ના દે. પપ્પા કેમ કાઢા પાડો છો? એટલે ભાઈ કહી રહ્યા તારી માં. પણ તમે જ કેમ અત્યાર સુધી હજી ઘરમાં ઓફિસ નથી જવાનું? હા, સુખી થાય. એ પપ્પા શું શું? અરે પપ્પા, લેગા ચપ્પલ મારા બૂટ પહેરીને ફરો છો? અરે પપ્પા, હાઈ સોસાયટી છે. પણ ભાઈ, ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે એટલે. અરે પપ્પા, તો નવા લઈ લો. તો લાવો પૈસા. આજો આજો, આ બટન પણ નથી. આ હાઈ સોસાયટી ની અંદર તમે બટન વગરનો ચપ્પો પહેરીને આમ ફરો છો? હે અમુડા, બટન ની ક્યાં માને છે? આ લેગા નાડુ પણ નથી જો. તારો પટ્ટો પહેરીને ફરું છો? નીચે કરો, પેલા નીચે કરો. એને નહીં પૂતરી જાય, ફીટ બાંધ્યો છે. અરે આ ચપ્પાને નીચે કરો. તમારી સાથે આજ બાબતે વાત કરવા માંગુ છું.
કાલે પાર્ટીમાં પણ ગમે તેવા જોક કરીને તમે બધા હસાવતા હતા. એ અમુડા દૈશેક દાદા છે, મારા જોકને ગમે તેવા નહીં કહેવાનું, લોકોને ગમે ને તેવા જોક કહું છું. જો તને તાજો જોક સંભળાવ. એકવાર એક ક્લાસમાં શિક્ષક પ્રવેશ કર્યો અને બધા છોકરાઓને કહી દીધું, છોકરાઓ આજથી તમારે દરેક છોકરીઓને બેન કહીને બોલાવવાનું છે. તો પછી પાછળની બેન્ચીસ ઉપરથી એક ચીંટીનો ઉભો થયો અને એને કહ્યું, તો સાહેબ આ બધાના મામેરા કોણ, તમારો બાપ ભરશે? ઢોલ પીટ્યો તો ઢોલ, પૂત તારી માને બહુ બસી બોલ.
ભાભી જો હવે કે છે ને તારે ઘરમાં કોઈ જ કામ કરવાના નથી, માત્ર આરામ જ કરવાનો છે, ઓફિસ પણ નથી જવાનું. એ મમ્મી આ પ્લેટ ડબ્બાને ફાડીને કેટલા વર્ષ ઘરમાં બહાર જઈને રહેશે અને તમે તમે ઊભા છો શું? જાઓ જલ્દી જઈને પેંડા લઈ આવો અને હું પણ હમણાં આવું. હા ચલો હું પણ જતો આવું. એ ગસા તમારે ક્યાં જવું છે? એટલે આખી સોસાયટીમાં સમાચાર આપ્યો ને કે હું દાદો બની ગયો. અત્યારથી અમે તો ભંડેરો ન પીતા. આવતી વખતે મને 1001 બક્ષીસ આપજે. Thank you.
નાના સોપરા વાળા પણ હવે ટાવર વાળા. હા ભાઈ હવે માફ કરજે, તારા એકલે દીકરા લગ્ન માં ના આવ્યો, પણ વચન આપું છું બીજી વાર ના લગ્ન માં ચોક્કસ આવીશ. અરે અરે ભડક નહીં ભાઈ, મારી વાત સાંભળ, હું એ છોકરીને બહુ સારી રીતે જાણું છું, ક્યાંય જાજુ ટકી નથી. તાર છોકરા નંબર તો ચોથો છે, કાપી નાખ. સાચું સાંભળવું કોઈ ગમતું જ નથી. હવે કોને છોકરું કેમ રસ્તામાં તોફાન કરવાનો છે? તમે પણ એમને કઈ
થઈ જાય તો તને એક કામ કરું હું એમની ભેળા જતી આવું અરે મમ્મી તમે શું કામ તકલીફ લો છો તકલીફ ના લઉં તકલીફ ના લઉં આશા લઉં જોયો ને છેલ્લા 8-8 દિવસથી એમને હોસ્પિટલમાં રાખ્યા છે છતાં છોકરાઓ મને ત્યાં નથી લઈ જતા એ તો તમારી તબિયતના કારણે પણ મારી તબિયતને શું ભાવ પડવાના હતા મને તો એની તબિયતની ચિંતા થાય છે બે તમે ચિંતા ના કરો હું જાઉં છું અને શાંતિને આજે જ લઈને આવું છું આ રાજુને અમર મેચ છે ને હા એમ કહીને તો આવું લઈને આવું છું અને હમણાં કનુભાઈ આ સવારનો ડિનર એને જ રાખજો ભાભી ડિનર રાતના જમવાને કહેવાય તે ગઈકાલ રાતનું જ છે તમે કોઈ વાતે કો ગઈ મમ્મી તમારા માટે ચા લઈ આવ ના બે એમનું મોઢું નહીં ભાળું ને ત્યાં આગળ અન્ન જળ હરામ છે હવે મમ્મી તમે હવે ચિંતા કરો છો મને જરૂર તો એમ અમારા એંધણ વર્તા છે એટલે તમે મને હોસ્પિટલમાં લઈ જવાને બદલે છોકરા મારાથી કંઈક વાત છુપાડો છો એટલે સાચું કહું આ નવા ફ્લેટને આપણે બહુ બોલતા છે એનું જ આ પરિણામ છે અરે કોઈએ સાચું જ કહ્યું છે કે તમારા સુખરૂવાળા એની પાસે ન કરો જે તમારાથી ઓછા ભાગશાળી હોય અહીંયા
ના ભાવ ભાવે બધી તમારી વાત સાંભળે. અરે આઠ આઠ દિવસથી બાપ તો હોસ્પિટલમાં મોદી રાખ્યા છે, એને છોડાવવાના બદલે તમે બંને ભાઈઓ અહીંયા ઝઘડો કરો છો, સારા લાગો છો. અરે કાલ ઉઠીને હું હોસ્પિટલમાં આવું ને ત્યાં મરી જાઉં તો પૈસા ખાતર મારી લાશ ને ત્યાં સડવા દેશો? મમ્મી હવે તું વધારે પડતું બોલે છે. મમ્મી મારી વાત તો સાંભળ પહેલા. બોલ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. આજે મને શરમ આવે છે મારા કુકની કે મેં તમારા જેવા પથરા જડ્યા. આશા રસોડામાં જઈને ઢાંકણીમાંથી પાણી લઈ આવો અને કોળ બનીને કેમાં ડૂબી મરે. આઠ આઠ દિવસથી બાપને હોસ્પિટલમાં ગોતી રાખ્યા છે, મને જાણ સુધા નથી કરતા. મને ઉઠા ભણાવ્યા કરે છે. મમ્મી તને બેને શું ફાયદો છે? કેમ, હું તો જી મગજની ફર્નિચર છું ને. અરે મૂર્ખા, બાપને હોસ્પિટલમાં રાખવાની કેવળ નથી તો એને હોસ્પિટલમાં રાખ્યા છું કામ. ચેરનો ઘૂંટડો ખાઈને અહીંયા સુરાવી દેવા તને. મમ્મી હવે, મમ્મી હવે તું વધારે પડતું બોલે છે. તને શું લાગે છે અમને બંને ભાઈઓને પપ્પા પ્રત્યે કોઈ લાગણી નથી? લાગણી હોત ને તો ભીખમાં પાટું મારીને પૈસા પેદા કર્યા હોત. અરે બાપ ચશ્મા માંગે ને આંખો કાઢીને આપી દે ને એનું નામ દીકરા, બાકી બધા દીપડા. હવે હું બરોબર જોયા શું કરો છો? નથી જોઈતા મારે તમારી ભીખના પૈસા, નથી જોઈતા. હાલો તારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો આપજે. કેમ 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 કેમ
એમાં શું છે બેટા કે હું દવાવાળાની દુકાને જઉં છું ને તો પેલો દુકાનવાળો મને રોજ પેલું કાગળિયું માંગે છે કે ડોક્ટરે લખેલું કાગળિયું આપો, તો તારો ફોટો બતાવી દઉં તો તરત મને માથાના દુખાવાની દવા આપી દે ને. બસ ડોશી એકલી કામ કરે છે, જાઓ એને રસોડામાં મદદ કરો. તમારે તો મને ઉપર જ મોકલી દેવો છે કા? ના ના ના, પ્લીઝ પપ્પાજી, પ્લીઝ ની બચ્ચી, સાદી ટ્રેકિંગ કરવા મોકલે છે સસરાને. તમે સાદી ટ્રેકિંગ કરાવ્યો ને તો મોકલ તારા રાજ્યને, અને હા તું તારા રાજ્યને કહીશ ને તો સાદી ડ્રાય ક્લીન શું સાડી પહેરીને પણ બતાવશે. તારું નામ સર પરથી સોનિયા સમજતી હોય ને તો હવે ભૂલી જજે, ક્યુકિ અબ અચ્છે દિન આ ગયે હૈ. શું તમે હવે બોલો છો? મૂર્ખાઓએ નર્સને પણ રજા આપી દીધી.